ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 5મું છે તમારું યુક્લિડની ભૂમિતિનો પરિચય. એમાં આપણે સ્વાધ્યાય 5.1નો ત્રીજો દાખલો જોશું કે ભાઈ નીચે આપેલી બે પૂર્વધારણાનો વિચાર કરો. આજે બે પૂર્વધારણા આપેલી છે, આપણે એને સમજવાની છે. તો જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. બીજું એમ કીધું છે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણાઓ કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરવાનું છે. તો પહેલાં તો આપણે વ્યાખ્યાયિત કરવાનું છે કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે તેવું બિંદુ આપણને C મળે. તો કે હા, કેમ કે પૂર્વધારણાઓ બે છે એ કેવી છે? અવ્યાખ્યાયિત પદમાં, કારણ કે બિંદુ અને રેખા તો આવેલા જ હોય, બરોબર છે. હવે જો આપણે પહેલાં તો આ આપણે કરી લઈએ કે ભાઈ જો પૂર્વધારણાઓ કોઈ અવ્યાખ્યાયિત પદ છે, તો કે હા, કારણ કે રેખા અને બિંદુ બે આવ્યું, આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. પછી એવું કીધું છે કે પૂર્વધારણો સુસંગત છે, તો કે હા. તો શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? આપણે સ્પષ્ટ કરવાનું છે. એટલે અહીંયા હા આવે અને અહીંયા આવે. હવે આપણે સ્પષ્ટ કરીએ પહેલું કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ C મળે. તો પૂર્વધારણા આપણને પહેલી એવું દર્શાવે છે કે જો બે ભિન્ન બિંદુ અને B માટે આપણને C મળે જ, પણ રેખા AB પર A અને B ની વચ્ચે હોય. હવે આ રેખા આપેલી તો તમને આ બે બિંદુ આપેલા છે, તો તેમની વચ્ચે બિંદુ C મળે, તો કે હા આવું મળી શકે. પણ એ ક્યાં હોય? તો કે A અને B ની વચ્ચે. હવે બીજી પૂર્વધારણા એવું કીધું છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો આ બીજી પૂર્વધારણા આપણને એવું દર્શાવે છે કે આપેલ જે બે ભિન્ન બિંદુ આપેલા છે અને B, એ ઓછામાં ઓછું એક બિંદુ C તો મળે જ છે, પણ એ રેખા ઉપર ન હોય. હવે આ રેખા તમને આપેલી છે A અને B, બરોબર છે. તો એવું હોય કે ભાઈ તમે રેખા ઉપર ન હોય, ગમે ત્યાં ઉપર હોય, નીચે દર્શાવેલી હોય કે કોઈ પણ જગ્યાએ, બરોબર છે. એટલે આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી નથી, પરંતુ પૂર્વધારણા જે આપણે એકની જે આપણે 5.1 જોઈ હતી એના આધારે આપણને આ મળે છે. હવે એના પછીનો ચોથો જોઈએ. જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી અને બિંદુ એ અને બીની વચ્ચે હોય, તો સાબિત કરો કે એ સી બરાબર 1/2 એ બી, એટલે કે આખો એસી છે એ એ બીનો કેવો થવો જોઈએ? અડધો. તો આકૃતિ દોરીને તમારે એને સ્પષ્ટ કરવાનું છે. તો અહીંયા આપણે દાખલો જોઈએ કે ભાઈ દાખલા નંબર 4 કે એ સી બરાબર બીસી થાય, એટલે એ સી બરાબર બીસી, એટલે જેટલું એસી છે એટલું જ કેવું થવું જોઈએ? બીસી. તો આપણે એમ કરી શકીએ ને, કારણ કે જો એ અને બીની વચ્ચે એવું બિંદુ સી આપેલું છે, આપેલા તો આપણે રેખાખંડ દોરીએ. આ રેખાખંડ છે આ એ અને બી, એની વચ્ચે કેવું છે? સી બિંદુ. એટલે હવે એ બરાબર કીધું છે, એટલે બરાબર બે કેવું થવું જોઈએ? સરખું. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ એ સી બરાબર 1/2 એ બી, આપણે આ સાબિત કરવાનું છે. તો ચાલો બંને બાજુ સરખું ઉમેરીએ, એટલે એસી પ્લસ એસી કરીએ કે એબી વત્તા સોરી બીસી વત્તા એસી કરીએ, બરોબર છે. તો બંને બાજુ આપણે સરખું ઉમેરીએ, આપણે બીજું સ્વયંસિદ્ધ કરવાનું છે, કારણ કે આખો એસી છે બરોબર આટલું છે, એને બરાબર અડધું એ બી, એટલે આ આખો એસી આપણે, એટલે આ એસી અને આ એસી, આપણે બે એસી કરવા પડે, કારણ કે એ અડધું તમને એ બીનું કીધું છે. એટલે આપણે આમ કરવું પડે, એસી વત્તા એસી એને બરાબર, એટલે આ બી સી વત્તા એસી, આમ કરવું પડે, કારણ કે તમને આખો એસી કીધો છે, એટલે આ આખો શું કરવાનો? એસી કરવાનો, બરોબર છે. એટલે એસી વત્તા એસી, અહીંયા પણ આપણે એક્ઝામ્પલ તરીકે સી નામ આપી દે, એટલે એસી વત્તા એસી એને બરાબર બીસી અને એસી. તો હવે અહીંયા જોઈએ, 2AC બે વાર એસી થયા ને, એટલે 2AC બરાબર આખો કેવો થયો? એ બી, બરોબર. કારણ કે બીસી અને એસી એ બંધ બેસતી આવે છે ને આખા એ બીને, બરોબર. એટલે હવે શું કરવાનું? 2AC બરાબર આખો એ બી, કારણ કે આ બે વાર એસી થયો એને બરાબર આખો શું કરવાનો? એ બી. હવે અહીંયા જોઈએ, એટલે આપણને તો અડધો એ બી કીધો છે, તો અહીંયા કરીએ, હવે અહીંયા અડધા એસીનું કર નાખીએ, બરોબર. એટલે 2AC અને અહીંયા પણ અડધો એ બી કરીએ, એટલે શું થાય? હવે જુઓ તો, કારણ કે 2AC અહીંયા આપણને કીધું છે, એટલે આ બે કેવા થઈ ગયા? ઉડી ગયા.
લાયા ખાલી શું વધ્યું? એસી બરાબર એક દુત્યાંશ એ બી, તો સાબિત થઈ ગયું આપણને કીધું તું એ. હવે એવી જ રીતે આપણને પાંચમો દાખલો જુઓ કે પ્રશ્ન નંબર ચારમાં બિંદુ સી રેખાખંડ એ બીનું એક મધ્ય બિંદુ કહેવાય, તો સાબિત કરો કે દરેક રેખાખંડને અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો પ્રશ્ન ચારમાંથી આપણને રેખાખંડ એ બીના મધ્ય બિંદુ સીના બે ગુણધર્મો મળે. એક તો સી છે, જુઓ, કેમ કે એ બી આખો રેખાખંડ છે ને સી એનું શું કીધું છે તમને? મધ્ય બિંદુ કીધું છે. તો સી છે એ રેખાખંડ એ બી પર એ અને બીની ક્યાં આવેલું છે? વચ્ચે આવેલું છે. અને પાછો સી છે એ કેવો છે? એ અને બી બેના સમાન અંતર, અંતર કેવા છે? સરખા. તો આપણે એ સાબિત કરવાનું કીધું છે કે ભાઈ એ બીનું એક મધ્ય બિંદુ કહે, તો સાબિત કરો કે રેખાખંડ અને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો કે હા, આપણે એને સાબિત કરી ચૂકા, બરોબર છે, કારણ કે આખો રેખાખંડ છે તો એને મધ્ય એક જ બિંદુ છે. પ્રશ્ન ચાર આધારિત હતું, તો આપણે તો એક જ છે ને મધ્ય બિંદુ, આપણને બે આપેલા નથી. હવે પછીનો છઠ્ઠો દાખલો એવો કીધો છે કે ભાઈ આકૃતિ 5.10માં જો એ સી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સી ડી. તો ચાલો અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 6. તમને આકૃતિ આપેલી છે આવી કંઈક. હવે એને ભલે ને આકૃતિ એ તમને આમ ઊભી આપેલી છે, આપણે કેવી દોરશું? આમ થોડીક ત્રાસી આપેલી છે, આપણે આમ સરસ દોરી નાખીએ. એટલે અહીંયા એ દોરે, અહીંયા પછી આટલે બી આપીએ, આટલે સી અને આટલે ડી. હવે એ સી બરાબર આપણને બી ડી સાબિત કરવાનું કીધું છે, એ બી બરાબર સી ડી. હવે આપણે શું કરશું? પહેલાં તો આપણે એ સી લઈ લઈએ અને બી ડી લઈ લઈએ, કેમ કે આપણને એ સી બરાબર બી ડી કીધું છે, એટલે બરાબર આ સાબિત કરવાનું છે આપણે. તો શું કરશું? એ બી વત્તા બી સી, પહેલાં આપણે આમ વત્તા વત્તા લઈ લઈએ, બરાબર, એટલે આ બે લઈએ, એટલે એ બી વત્તા બી સી, એને બરાબર બી સી વત્તા બી ડી. બી સી વત્તા, એટલે એ બી વત્તા બી સી અને બી સી વત્તા સી ડી. હવે શું થાય? હવે જો તમને એ સરખા, આપણે તમને એમ કીધું છે બંધ બેસતું તો બને છે, સરખું જ બેસે છે, બરોબર છે. તો સરખામાંથી સરખું બાદ કરીએ તો આપણને સ્વયંસિદ્ધ સત્ય જ છીએ. હવે માનો કે જો એ બી અહીંયા લઈ લે, એ બી વત્તા બી સી કીધું છે, બરાબરની આ બાજુ લઈએ તો નિશાની કેવી થઈ જાય? આ બી સી બરાબરની આ બાજુ લઈએ તો માઇનસ. હવે આ આટલું થયું, હવે શું વધ્યું? સી ડી. હવે એને આપણે કરીએ બરાબર, આ આપણને આટલું મળ્યું. હવે બરાબર, હવે આ આને કરીએ, એટલે આ તમારું થયું બી સી વત્તા સી ડી. હવે અહીંયા પ્લસ બી સી છે, એની ઓલી બાજુ જવા દે તો માઇનસ. તો શું થઈ જાય? આ પ્લસ બી સી છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, આ માઇનસ છે, શું થઈ જશે? ઉડી જશે, એટલે આ ઉડી જશે, એટલે વધ્યું શું? હવે એ બી વત્તા બી ડી, બરાબર, એટલે એ બી વત્તા સી ડી વધે છે. સમજાઈ ગયું તમને? તો એ બી બરાબર સી ડી. અહીંયા તમારો છઠ્ઠો દાખલો પૂરો થાય છે. હવે એના પછીનો સાતમો પ્રશ્ન જુઓ કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય પાંચ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી, કેમ કે આપણે સ્વયંસિદ્ધ પાંચમું જોવાનું છે. એ સનાતન સત્ય કેમ માનવામાં આવ્યું? કારણ કે જો આખું તેના ભાગ કરતાં મોટું હોય એવું કીધું, તો એ શબ્દનો અર્થ એવો થાય કે ભાગનો અર્થ આખા કરતાં કંઈક ઓછું માટે એવું થાય, બરાબર. હવે હકીકત કોઈ પણ વસ્તુ હોય કે દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી પણ એવી બની શકે. મેં તમને અહીંયા આપણને સફરજનનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર છે, એ આધારિત. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે.